સૂત્ર પાસેથી જાણકારી મળી રહી છે કે આજે ભાજપના જે સુરત ઉમેદવાર છે મુકેશ તરાલ બિનહરીફ જાહેર થઈ શકે છે અને તોતેર વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સુરતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નથી એ પ્રકારની સ્થિતિ અત્યારે છે છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ ગઈકાલે રદ થવું ત્યારબાદ આ ઘટનાક્રમ સર્જાવું કે જે આઠ અપક્ષ ઉમેદવારો હતા તેમાંથી અત્યારે સાતના ફોર્મ તો તેમણે પરત ખેંચી લીધા હોવાના સમાચાર છે હવે માત્ર એક અપક્ષ ઉમેદવાર જ અત્યારે બાકી છે જો આ એક અપક્ષ ઉમેદવાર તેમની ઉમેદવારી પરત લે તો સુરતની આ બેઠક પર ઇતિહાસ સર્જાય આજે બપોર સુધીમાં ચૂંટણી પરીક્ષું પંચ તરફથી પણ એવી સત્તાવાર જાહેરાત થઈ જાય કે બેઠક બિનહરીફ તે જાણકારી અમારા સંવાદદાતાઓ આપણી સાથે જોડાઈ ગયા છે સુરત પરદીવ સુથાર આપણી સાથે જોડાઈ ગયા છે કિંજર મિશ્રા પણ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે સૌથી પહેલા પરદીવ આપની પાસે આવું છું સુરતમાં અત્યારે શું ઘટનાક્રમ હવે જોવા મળી રહ્યો છે એક જાણકારી એવી પણ છે કે બસ હોવારમાં હવે અન્ય અપક્ષ ઉમેદવાર પણ સુરત કલેક્ટર કચેરી પહોંચી રહ્યા છે ત્યાંથી અપડેટ શું જે રીતે સુરત લોકસભા બેઠકને લઈને અનેક ચર્ચાઓ છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી કોંગ્રેસના જે ઉમેદવાર છે નિલેશ કુંભાણીનું જે ફોર્મ હતું તે રિજેક્ટ થયું હતું અને ત્યારબાદ જે નાની મોટી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો એટલે આઠ જેટલા જે ઉમેદવારો હતા તેમની અંદરથી સાત જેટલા ઉમેદવારો પોતાના જે એફિડેવિટ હતી સુરત કલેક્ટર કચેરીએ રજૂ કરી હતી અને ત્યારબાદ તેમના જે ફોર્મ છે તે પરત ખેંચી લીધા હતા ત્યારે પ્યારેલાલ નામના જે બહુજન પાર્ટીના જે એક ઉમેદવાર છે તેમણે હજુ સુધી પોતાનું જે ફોર્મ છે તે પરત ખેંચ્યું નથી અને તેને લઈને અનેક ચર્ચાઓનું જોર છે તે શરૂ થયું છે કારણ કે ભાજપ દ્વારા અને કોંગ્રેસ દ્વારા બંને પાર્ટીઓ તરફથી જે રીતે આ જે પેરેલાલ છે તેમનો સંપર્ક કરવા માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે સૂત્રોની વાત માનીએ તો જે પેરેલાલ છે તે સુરત શહેરથી સોથી દોઢસો કિલોમીટર દૂર હોવાની જે હાલમાં વાત ચાલી રહી છે અને માત્ર હવે કલ ગણતરીના કલાકો બાકી છે જે ફોર્મ જે છે તે પરત ખેંચવા માટેની ત્યારે હવે પરત જે પેરેલાલ સુરત કલેક્ટર કચેરી ક્યારે આવે છે અને પોતાનું જે એફિડેવિટ રજૂ ક્યારે કરે છે અને ફોર્મ પરત ક્યારે કહે છે તેના પર સૌ લોકોની નજર મંડાઈ રહી છે જે રીતે સૂત્રોની વાત માનીએ તો પ્યારેલાલ છે તે થોડા ક્ષણોની અંદર સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી શકે છે ત્યારે કોંગ્રેસના જે પ્રવક્તા છે અનુપ રાજપૂત તેમની સાથે જ્યારે વાત કર્યું તો તેમણે પણ જે ઈશારો કર્યો હતો કે પોતે સુરતના લોકોને પોતાને મતદાનનો જે અધિકાર છે તેમને મતદાન કરવા માટેનો જે પ્રયત્ન જે મતદાન છે તે કરી શકે તે માટેનો જે પ્રયાસ છે તે પણ કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યો છે કારણ કે તેમના જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે તે રિજેક્ટ થયું છે તો પણ જે પ્યારેલાલ છે તેમને મનાવવા માટેનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ જે છે કરવામાં આવતો હોય તે રીતનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે જી ઓકે